પ્રજાજનો ધ્યાનથી સાંભળો, મહારાજ જટપટસિંહને આજે દુનિયાનું શ્રેષ્ઠ ફળ ખાવાનું મન થયું છે. તો પ્રજાજનો, આપ સૌ જાણો જ છો કે મહારાજ જટપટસિંહની ઈચ્છા જટપટ પૂરી કરવી આપણી સૌની ફરજ છે. તો નાના મોટા, જાડા પાડા, સાચા ખોટા, કાચા પાકા પ્રજાજનો, તમે જ કહો દુનિયાનું શ્રેષ્ઠ ફળ કયું છે? પ્રજાજનો, મહારાજ નો સવાલ છે દુનિયા નું શ્રેષ્ઠ ફળ કયું? આપ સૌ માંથી જે મહારાજ જટપટસિંહ ના પ્રશ્ન નો જટપટ જવાબ આપશે તેને મહારાજ જટપટસિંહ ઝટપટ ઇનામ આપશે. તો કહો દુનિયાનું શ્રેષ્ઠ ફળ કયું છે? કેરી, કેળા, નારંગી, જામફળ, જામરૂ કે પછી તરબૂચ? મંત્રી ઝટપટ. જી મહારાજ ઝટપટ. આ તમે શું કરી રહ્યા છો? આમ ને આમ તમારી ફળ ખાવાની ઈચ્છા જ મરી પરવાર છે. નગર શેઠ. જી મહારાજ. હવે તમે જ કઈક નવો ઉપાય શોધી કાઢો. જી મહારાજ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ અને આશીર્વાદ. નગર શેઠ, અમે તમારી વાત સાંભળીને ખૂબ ખુશ થયા છીએ. મંત્રી ખટપટ. જી મહારાજ ઝટપટ. નગર શેઠ કહે એ પ્રમાણે જ કરો. જેવી આજ્ઞા મહારાજ. બોલો નગર શેઠ. હા તો નાના મોટા, જાડા પાડા, સાચા ખોટા, કાચા પાકા પ્રજાજનો, નગર શેઠ ના કહેવા પ્રમાણે આપ સૌમાંથી જે સૌથી ઠીંગણો હોય તે આવીને મહારાજ ના પ્રશ્ન નો જવાબ આપે. તમારું નામ શું છે? હા શું છે? મારું નામ છે પ્રધાનજી. તો ઠીક છે. તો ભાઈ, તમારે મહારાજ ઝટપટસિંહ ના પ્રશ્ન નો ઝટપટ જવાબ આપવાનો છે. જો તમારો જવાબ સાચો હશે તો મહારાજ તમને બહુ માન આપશે. અરે મંત્રીજી, રાજાજી માનની સાથે ઇનામ પણ આપશે. હા, રાજાજી માનની સાથે ઇનામ પણ આપશે, પણ પહેલા તમારે મહારાજના પ્રશ્નનો જવાબ આપવો પડશે. મંત્રીજી, માન છોડો, ઇનામ છોડો, પણ પહેલા નટખટ બાળક પાસેથી અમારા પ્રશ્નનો જવાબ માંગો. જેવી આજ્ઞા મહારાજ. હા તો ભાઈ. મંત્રી ખટપટ. જી મહારાજ ઝટપટ. ઊભા રહો. હું બહુ જ છું મહારાજ. એ તો અમને પણ ખબર છે કે તમે ઊભા છો, પણ ઉતાવળ ના કરો. પહેલા એ નટખટ બાળકને કહો કે અમારા પ્રશ્નનો જવાબ તમારા કાનમાં કહે. જેવી આજ્ઞા મહારાજ. બોલો ભાઈ.
મતલબ ખાલી એટલું કે આ બાળક કહે છે કે દુનિયાનું શ્રેષ્ઠ ફળ તરબૂચ છે. તરબૂચ દુનિયાનું શ્રેષ્ઠ ફળ કઈ રીતે હોય શકે? અરે ના હોય, ના જ હોય. તરબૂચ દુનિયાનું શ્રેષ્ઠ ફળ કઈ રીતે હોય શકે? મહારાજ, આપ આજ્ઞા કરો તો હું તેનું રહસ્ય જણાવું. અમારી આજ્ઞા છે કે તમે સમજાવો કે તરબૂચ દુનિયાનું શ્રેષ્ઠ ફળ કઈ રીતે હોય શકે. જુઓ મહારાજ, એક તો તરબૂચ ખૂબ મોટું હોય છે, બીજું સસ્તું પણ હોય છે, અને ત્રીજું એક તરબૂચ માંથી કુટુંબના ઘણા બધા લોકો તેનો સ્વાદ માણી શકે છે. મહારાજ, મંત્રી ખડબટ, તમે તમારા કુટુંબની વાત નહીં, મારા મહેલની વાત કરો. મહેલની જેવી આજ્ઞા મહારાજ. હા તો નાના મોટા જાડા પાડા સાચા કોટા કાચા પાકા પ્રજાજનો, મહારાજનો સવાલ છે દુનિયાનું શ્રેષ્ઠ ફળ કયું? આ ભાઈ કહે છે દુનિયાનું શ્રેષ્ઠ ફળ તરબૂચ છે, પણ મહારાજને તરબૂચ ગમતા નથી, એટલે આપ સૌમાંથી જે સૌથી ઊંચો હોય તે આવીને મહારાજના પ્રશ્નનો જવાબ આપે. તમારું નામ શું છે? નાથુ. તમારે મહારાજના પ્રશ્નનો જવાબ આપવાનો છે, કહો. મળી ગયો, મળી ગયો મહારાજ, મળી ગયો. આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તો જલ્દી કહો મંત્રીજી, એ શેષપણને ચાખો અમારી જીભ સડવડે છે. એ શેષપણને ચાખો અમારો દાંત ઠળવડે છે. એ તમને કેમ ખબર? આપે જ કહ્યું હતું મહારાજ. તો ઠીક છે, પણ મંત્રીજી જલ્દી કહો એ શેષપણનું નામ શું છે? મહારાજ, કેરી. કેરી? હા હા મહારાજ, કેરી. મંત્રી ખડબટ. જી મહારાજ. અમે તમને ક્યારે જોવા લાગ્યા છીએ? જી મહારાજ. શું કહ્યું? ના મહારાજ, એ તો આ બાળક કહે છે કે દુનિયાનું શ્રેષ્ઠ ફળ કેરી છે. કેરીનો રસ ખૂબ મધુર હોય છે, તેથી લોકો તેને અમૃત ફળ પણ કહે છે મહારાજ. અમૃત ફળ? હા મહારાજ, કેરી ખૂબ મોંઘી મળે છે, અને એટલે તો આપના મહેલને પરવડે છે. એટલે કે કેરી એ જ આપણા મહેલનું અને દુનિયાનું શ્રેષ્ઠ ફળ છે. મંત્રી ખડબટ. જી મહારાજ. જટબટ. આ બાળકને ખુશ કરી દો, એમને માન આપો, ઇનામ આપો, તેમનું સન્માન કરો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, બીજા બાળકને? અરે એમને પણ ખુશ કરી દો, કારણ કે હવે અમને અમૃત ફળનું નામ મળી ગયું છે. એથી રાજા ખુશ તો પ્રજા ખુશ. જાઓ, એમને પણ ખુશ કરી દો. જેવી આજ્ઞા મહારાજ. નગર શેઠ. જી મહારાજ. હવે તમે કેરીની એટલે કે અમૃત ફળની ઝટપટ એટલે કે ફટાફટ વ્યવસ્થા કરો. હવે અમારે મહેલનું ફળ ખાવું છે, અમારે દુનિયાનું શ્રેષ્ઠ ફળ ખાવું છે. પણ મહારાજ. પણ બણ કઈ નહીં, હવે અમારે જલ્દીથી અમૃત ફળ ખાવું છે. મંત્રી ખડબટ. જી મહારાજ. જડબટ. હવે તમે જ અમારા માટે કેરી લાવો, હવે અમારે કેરી ખાવી છે. મીઠી મીઠી, પીળી પીળી, પાકી પાકી, મોટી મોટી કેરી લાવો. મંત્રી ખડબટ, કેરી લાવો ઝટપટ. જેવી આજ્ઞા મહારાજ. જી મંત્રીજી. સેનાપતિને હાજર કરો. જી મંત્રીજી. અરે જાઓ. જી મંત્રીજી. મહારાજ ઝટપટસિંહ નો જય હો. મારા માટે શું આજ્ઞા છે મહારાજ? મહારાજની આજ્ઞા છે કે તમે એમના માટે તાત્કાલિક કેરીનો પ્રબંધ કરો. પણ મંત્રીજી, કેરી તો ઉનાળાનું ફળ છે. હા મહારાજ, કેરી તો ઉનાળાનું ફળ છે અને આંબા પર પાકે છે. મંત્રી ખડબટ. જી મહારાજ. ઝટપટ. શું આપણા રાજ્યમાં ક્યાંય આંબા જ નથી? ના મહારાજ, જ્યારથી આપના મહારાણીજીને જામફળ ખાવાનું મન થયું છે ને, ત્યારથી પ્રજાએ ઘેર ઘેર જામફળના ઝાડ વાવી દીધા છે મહારાજ. હા મહારાજ, અમારા શેઠાણીને પણ જામફળ ખાવાનો ચસ્કો લાગ્યો છે. નગર શેઠ, તમે તમારા શેઠાણીની વાત નહીં, અમારા મહારાણીની વાત કરો. આપના મહારાણીની જ વાત કરું છું, જ્યારથી આપના મહારાણીએ જામફળ ખાવાનું શરૂ કર્યું છે ને, ત્યારથી અમારા શેઠાણી પણ રોજ જામફળ ખાય છે. બંધ કરો, બંધ કરો બકવાસ. જામફળ? અરે મારે તો કેરી જોયા છે. માળી. જી
તમે શું કરી રહ્યા છો? માતાજી હું વિચાર કરું છું. અરે તમે કામ શું કરી રહ્યા છો? મહારાજ હું આપને રાજીમાં પૂજારીને ઉછેરું છું. તો શું આંબોએ જાન નથી? છે મહારાજ. તો પછી કેમ આંબા ભવ્યા નથી? મહારાજ આ હુકમ કરી તો રાજીની ચારે બાજુ આંબા વાવી દો. હજુ એ તમે અમારા હુકમની રાહ જુઓ છો? ના મહારાજ, હું ગોટલીની રાહ જોઉં છું. ગોટલી? હા મહારાજ, કેરી ઉગાડવા માટે તો ગોટલીની જરૂર પડે છે. ઓહો, કેરી ખાવા માટે આંબો જોઈએ અને આંબુલા માટે ગોટલી? આ શું બખડ જંતર છે? બખડ જંતર નહીં મહારાજ, આ જ મોટો મંતર છે. મંતર? હા મહારાજ. નગર શેઠ, આપનો મંત્ર મહારાજને વિસ્તૃત સમજાવો. મહારાજ, આપ આજ્ઞા કરતા મંત્ર વિસ્તૃત સમજાવું. અમારી આજ્ઞા છે. કેરી ખાઓ, ગોટલી વચાવો. સ્વાહા. ગોટલી વચાવી, આંબા ઉગાડો. સ્વાહા. આંબો ઉગાડવા પાણી વાવો. સ્વાહા. પાણી વચાવવા તળાવ બંધાવો. સ્વાહા. તળાવ વચાવવા વાડ બંધાવો. સ્વાહા. તળાવ વચ્ચે પાણી બચશે. સ્વાહા. પાણી વચ્ચે તો આંબા ઉગશે. સ્વાહા. ગોટલી નીકળશે. સ્વાહા. ગોટલી નીકળશે તો આંબા ઉગશે. સ્વાહા. આંબા ક્યારે ઉગશે? પાણી બચશે તો. તો આજથી આપણે સૌ પાણી બચાવીશું. કે આપણે સૌ પાણી બચાવીશું. સ્વાહા. મોટા મોટા આંબા ઉગાડીશું. સ્વાહા. પીળી પીળી કેરી પકશું. આપણે રાજ્યમાં દંડેરો પીટાય કે જે કોઈ મહારાજને ગોટલી આપશે તેને મહારાજ સોના મોરની પોટલી આપશે. મંત્રી ખડબટ. જી મહારાજ. ઝટપટ જાઓ નગરમાં દંડેરો પીટાવો અને ગમે ત્યાંથી ગોટલી લાવો. જે બી આજ્ઞા મહારાજ. મહારાજ ઝટપટ સિંહનો જય હો. કેરીનો જય હો. અરે મહારાજ ઝટપટ, હું મંત્રી ખડબટ આપને નમસ્કાર કરું છું. હું તો બસ કેરીને જ પ્યાર કરું. અરે મહારાજ, હું પણ કેરીની જ વાત કરું છું. કેરીની વાત? ક્યાં છે કેરીની વાત? મહારાજ કેરીની વાત ન નહીં, કેરીની વાત તો. કેરીની વાત લઈને ગામે ગામથી અને ગલી ગલીમાંથી ઘણા જાણકારો આવ્યા છે. જાણકારો? અરે જાણકારોનું મારે શું કામ છે? મારે તો કેરી જોઈએ છે. અરે મહારાજ, હું પણ આપને એ જ કહેવા માંગુ છું, પણ તમે મને કેરીથી એક શબ્દ આગળ નથી બોલવા દેતા. કેરી? હા હા, કેરી મીઠી મીઠી, પીળી પીળી, પાકી પાકી, મોટી મોટી કેરી. અરે મહારાજ, કેરીના જાણકારો કેરીની જ વાતો લઈને આવ્યા છે. મીઠી મીઠી, પીળી પીળી કેરીની વાતો. ખરેખર મંત્રી ખડબટ? હા મહારાજ. હક્સ, કેરી તે એક શબ્દ આગળ તો વધ્યા. કઈ બોલ્યા તમે? મહારાજ, હું ક્યારનો આપને એ જ કહેતો હતો, પણ તમે મને સાંભળતા નહોતા. અંતે તમે મને સાંભળ્યું, હું ધન્ય થઈ ગયો મહારાજ. અરે ધન્ય તો કેરી લવ ના થશે, અને એનાથી પણ ધન્ય કેરી ખાના થશે. પૂરી પાછી કેરી. હવે મારા ગાડીનો ઓળા કાપવો જ પડશે. જી મોહનત્રીજી. બહાર જે જાણકાર આવ્યા છે તેમને અંદર મોકલો. પેલા કોને મોકલું મોહનત્રીજી? તને સારું લાગે તેને મોકલ. જાણકારો તો બધા સારા જ હોય. અરે તું દરવાન ઉઠીને દલીલો કરે છે. ના મંત્રીજી, તો બહાર જાણકાર ઉભો એને મને આની જાણકારી આપી છે. સેની? એ મંત્રીજી કરતા તમે જ હોશિયાર છો. હે, તો જા પેલા એને જ અંદર મોકલ. જી મંત્રીજી. અરે જા. જી મંત્રીજી. મંત્રીજી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, મહારાજ નો જય હો. મહારાજ કેરી નો જય હો. નહીં મહારાજ, કેરી નો જય નહીં, રાધે કૃષ્ણ.
કે વાત ન કરું, હું જાણકાર છું, જ્યોતિષી વિદ્યા દ્વારા મહારાજના ભાગ્યમાં કેરી છે કે નહીં તે જોઈ શકું છું. રાધે કૃષ્ણ. શું તમે જોઈ શકો છો? તો બતાવો ક્યાં છે કેરી? એક તો કહેવા હું આવ્યો છું કે તમારા